सुबह सुबह ये काम कर लिया, रखवानी ऊपरनी डायरू वधारानी वत्ती होतो ने कापवी पड़ी बहु। એમાં આવે સિંહજી આવે ને અંબાતી નહોતી, બહુ ઊંચો વયો ગયો હતો, ઉપર ચડીને ડારખીઓ કાપી નાખી। અત્યારે એમેઝોનના જંગલમાં ઊભા હોય એવી રીતના નકરો ઘનઘોર થઈ ગયો છે। આટલી જાડીઓ સિંહ થઈ જાય તોય તોડવાનો મોકા નથી મળતા, એવું નથી પણ ડારખી બહુ ઉપર વયો હોય, એક સિંહ હાટુથી ત્યાં પહોંચવું અઘરું પડે, ડારખી તોડ્યા વગર નો એનું સોલ્યુશન આવે। અને એ ડારખીમાં બધી સિંગો થોડીક પાકવા દે ત્યારે મેળ આવે ને, નકર પછી અમુક કાચી હોય તો કોઈ મતલબ ન રહ્યો, એટલે પાકવા દીધી ને હવે પછી તોડી ડાળખી જ આખી ઉપર જાતી હતી એ। હંસાબેન અત્યારે ડાળખીમાંથી સિંગું નોખ્યું પાડે છે, કચરો ભેગો કરે છે નાખવા હાટું। તો હું ટેરેસ પર આવી ગયો છું અને આ સરગવાની ઉપરની ડાળો કાપી નાખી, સાસ બહુ અભી બાતે કુછ કર રહી હે, નીચે ડિસ્કશન કર રહી હૈ। और मैं अपनी रील्स बनाने के लिए यहाँ पर रिकॉर्डिंग करने के लिए आ गया हूँ। आज बच्चों का शेड्यूल थोड़ा लेट चल रहा है, एक बच्चा यहाँ पर इस बाथरूम में नहा रहा है और बड़ा बच्चा बा के साथ वहाँ पीछे नवेरे में नहा रहा है, और हमारा गैढ़ा बा यहाँ पर साफ सफाई थोड़ा बहुत काम करते हुए हेल्पिंग हैंड होते हुए। ए तू हूँ आई हुआ केव भाव से नानू भाव के गैढ़ू કેવું ભાવ છે? નાનું ભાવ છે બોલ, આજ મૂંગું થઈ ગયું, નકર એમ કે નાનું ભાવ કહે, નાનું ભાવ કહે। શિવુ તે ચાવી ક્યાં ખોઈ નાખી હતી? એ શિવુ ચાવી મળી ગઈ? ક્યાં મૂકી દીધી હતી ચાવી? ખોઈ નાખી હતી, કેટલે દીધી, પ્લેઝરની મળતી નહોતી। ચલો હમ હમારી ડ્યુટી પર ચલતે હે, યે તો ચલતા રહેગા। ઉલાર કા મારે टाटा। તો આપ સોચ રહે હો થોડીક વાર તો ખાઈ, હું પેલા વાત કહી દઉં કે દ્વારકાધીશ કી યે ક્લિપ બીચ મેં ક્યું આ ગઈ, પર ઇસકા એક રીઝન હે, યે જમતા તા મે હેનો ઉતર પા માં ગયા તા, મે દી મે માં ગયા તા, અને હેને અમે બાબા ગયા તા અને જૂનાગઢ ગયા તા, અને ઉતરે લઈ ગયા તા ચાચો નો ઉતરે, બાકી જ ન રહેવું જોઈએ, ખૂટશે નહીં આની કહાની ભાઈ, તું કહી દે ને એમને, કહી દે ને આમાં એટલે એમને સંભળાય જ છે બધું, નહીં બોલતો હાલ સહી મૂકી દે, બોલ તાર હું કેવું, ક્યાં હે યે કહું કે તને, એ ક્યાં દી રહી હે કહું યે હું કે તને કિસી કી ને નહીં દેખે હું, યહાં સે દેખો ઘઉ કા બાચકા, ઘઉ કા એને મૂકી દો હવે હરીપાના કરોમાં, ઘરના ઘઉં હતા એટલે આ વખતે થોડા ઘટ્યા તો અત્યારે લેવા પડ્યા, અને હવે આ છોકરા આમાં ફાંડા કરી અત્યારથી ઉડાડવા માંડ્યા, તમે રેવા દેવ એદું આને સિક્વન્ટમાં, હવે અંદર વહી જઈશું વાયલામાં વહી જાય સાયકલ, હવે નહીં કંઈ કરવાનું, હાલો હાલો ઉડાડી દીધા બસ, હા હવે સાયકલ નાખો, એટલે આ લેવા પડ્યા પાછા। તો અમ ગયે થે ઉત્તરાયણ કે દિન હિ દ્વારકા પે થે, તો સુબહ સુબહ મેં મંદિર મેં મંગળા આરતી જે થાય ને, મંગળા આરતી જો હોતી હે ના ઉસકે દર્શન કરને કે લીએ લાઈન મેં ખડા થા, તભી મેને મંદિર કા જો આરતી કા જો મ્યુઝિક બજતા હૈ, મતલબ જો ઢોલ ઓર વો સબ બજતા હૈ ના વો સુના, વો બડા અચ્છા લગા મેરે કો, તો માઇન્ડ મેં ઘૂમ રહા થા। ઓર દૂસરી બાત કે મેં દર્શન તક પહોંચું ઉસસે પહેલે થોડા કામ આ ગયા થા, ઇસલીએ દર્શન કર નહીં પાયા થા, જો
आज मैं ऐसे ही रील्स देख रहा था ना, तो उसमें द्वारकाधीश का ऑफिशियल जो अकाउंट था तो उसमें देख लिया मैंने, तो उनमें से ये उस दिन का दर्शन भी हो गया और उस जो आरती का जो इन्फेक्शियस म्यूजिक रहता है जो आपको दिल को छू लेता है, वो नेचुरल म्यूजिक वाला जो आरती का माहौल होता है वो भी दूसरी दो तीन रील में देख लिया, तो वो मैंने आपके साथ शेयर की। तो ये था आपने जो आगे जो द्वारकाधीश का जो रील इस व्लॉग में जो देखा उसका रीज़न पीछे का। तो कब कहीं द्वारकाधीश कोई भी इच्छा पूरी कर देते हैं, तब मैं दर्शन होने से रह गया था, अब पूरा हो गया, उस दिन का दर्शन आज मिल गया। इंटरनेट की वजह से ये सब पॉसिबल है, वरना तो टाइम ट्रैवल कह सकते हैं इसको। तो ये थी उस रील्स के पीछे की कहानी, और अभी बच्चों के साथ थोड़ा टाइम स्पेंड करते हैं और आपको थोड़ा बहुत बातें शेयर करके आपके साथ जुड़े रहते हैं। ये लड़की अपनी खुद की साइकिल है तो उसमें खेलना ठीक नहीं करती है, और ये बच्चे की साइकिल पर बैठ के गिरने का पूरा प्रयास करती रहती है। खुद की साइकिल में तो डर जाती है, थोड़ा बहुत चलाते ही डर जाती है और गिर जाती है, ऐसा चलता रहता है इनका। अब से सोच रहा हूँ रेगुलर व्लॉग डालता रहूँ, बीच में एक दिन मिस हो गया था व्लॉग बनाने का, वो क्या था, बच्चे की तबीयत ठीक नहीं थी तो थोड़ा बहुत उसमें बिजी था। तो अभी ये कर रहा हूँ कि ट्राई करूँगा कि रोज़ शाम को 8 से 9 के बीच में व्लॉग आ जाएगा, ऐसी ट्राई करता रहूँगा। तो आप सब जो देखने वाले हो, इंटरेस्टेड हो, देख पाओगे, तो डेली का भी जितना जितना टाइम मिलेगा वो डालता रहूँगा। कभी कभार हो सके, कभी काम की वजह से ऐसे कभी बिजी होऊंगा तो मिस हो जाएगा, तो शायद 2 दिन का। तो इस तरह चैनल पे बने रहिएगा और लोग देखते रहिएगा, आपको भी एंटरटेन करवाते रहेंगे। वैसे भी खामखा सीरियल्स में लड़ना झगड़ना वही सब दिखाते हैं, लेकिन फिर भी टाइम तो सबके पास होता है, तो उसमें एंटरटेन होते हो तो उससे कुछ जानने को भी मिल जाएगा, थोड़ी बहुत अच्छी बातें भी मिल जाएगी, तो लोग देखते रहना। गले में अगर सोने की माला पहन के निकलो तो चोर आएगा, और अगर आप तुलसी की माला पहन के निकलोगे तो माखन चोर नज़दीक आएगा। कुछ समझ में आया? वो ये बोल रहा था कि सोनानी माला पहेरीने तमे जाओ तो चोर चोरी करवा माटे आवे नजीक, तुलसीनी माला होय कंठी होय तो कोण नजीक आवे? ભગવાન નજીક આવે, ભગવાનને આપણે ગમીને તુલસીની માળા પહેરી હોય તો એમ। ઓય ઓય, હવે સમજાણો ને? હા, શું કે સોનાની માળા પહેરી તો ચોર ચોરી કરવા આવે, અને તુલસીની માળા પહેરી તો ભગવાન આવે। તો આપણે કેવી પહેરાઈ? આપણે યે દેખ, अरे वाह, प्रैक्टिकल करके दिखाएगी हमारी स्वामी नारायण की माला। हाँ बस, वो चलेगी, तुलसी की माला कोई भी चलेगी। वाह वाह वेदु वाह, तेरा जवाब नहीं। शैतानी बहुत करती, लेकिन कभी कभी बातें भी अच्छी कर लेती, किया करती। तुम खास तुम आओ, तारे कहीं केवू छे? मने अमा बे होय, तारे एमा बे होज होय, तारे आज करवू होय। पण एम नहीं, तू आ शिवनी साइकिल लेन केम फरक, मने ई समझ नहीं। એવું કર નાખું, હા તે પણ સીટ જરાક મને નીચી કરી દે, મારા પગ નથી પહોંચતા કેમાં આ સાયકલમાં, અગી રાઈલ કર દઉં તને પછી જો કેવી કે એમાં નીચી થાય એમ જ નથી, હાવ નીચી જ છે, કરવી જ તારે તો હું તને કર દઉં પછી જો હું કેવી કાકસ તું ઈ સાયકલ બરાબર। હાલો ઉતરો નીચે, આમાં કીડ્યું છે હો અંદર, તે ઈ તારે ખાઈ જવાની વીણી વીણી। હું થોડો કીડીઓ ખાઉં, તને ભૂખોમાં બહુ લાગે ને બપોર વચારે, દુપહેર કે બીચ મેં સોતી નહીં હો તો બીચ મેં યે કર, કિયા કર, કીડીઓ કો ચીટીઓ કો ખાયા કર, વેસે ભી ડબરા ફફોડતી રહેતી હે, ભાગ કુછ ના કુછ ખાતી રહેતી હે। ક્યા લિખા હે? કે ઓ ક્યા જેકપોટ લિખા હે બચ્ચો, જેકપોટ જેકપોટ કંપની કા ગેહું આ ગયા હે, પ્યોર એમપી છે, જે એસ સી કે બસ હવે આપો અમી રહીએ, બચ્ચો કી મસ્તી તો ચલતી રહેગી। બીચ મેં એક બાત કર દઉં પોલિટિક્સ કી, વૈસે કોમેડી કે એન્ટરટેનમેન્ટ પર્પઝ કે લીએ, યે પુરુષોત્તમ રૂપાલા સાહેબ હમારે જો કૃષિ મંત્રી હે ના, વો એક જગ્યા ભાષણ કરને ગયે થે ને, વહાં પર ઉસને બોલા કે બધા બોલે છે કે વિકાસ ગાંડો થયો છે, વિકાસ ગાંડો થયો છે, પણ કોંગ્રેસ વાળા કહે છે વિકાસ થયો જ નથી, તો કે જો એને એમ લાગતું હોય કે વિકાસ નથી થયો અને
ગામડા વાળાને લાઇટ નથી મળતી 24 કલાક, તો ગમે એ વીજળીના તાર ઉપર ચડીને જોવે તો ખબર પડે લાઇટ મળે છે કે નથી મળતી. ઝેરના પારખા કરવાની વાત છે. ચલો તો આજ કે દિન ઇતના હી રખેંગે. બાય બાય, થેન્ક યુ ફોર વોચિંગ. મિલેંગે અગલે વ્લોગ મેં. તબ તક કે લિયે વ્યસ્ત રહે, મસ્ત રહે, સાથ મેં તંદુરસ્ત રહે. ઓર દેખો ઇનકા યે બંધ નહીં હોને વાલા હૈ, યે કુછ ભી કરો. ચલો દુપહેર કા ટાઈમ હૈ તો સો જાતે હૈ. ઇનકો ભી થોડા સોને કા ટાઈમ. બધી સિંગ હે, બધી સિંગ આઈ તો હવારમાં ઉતારી નહીં કિસીવું. ઉપરથી ડાળખી કાપીને બધી ઉતારી લીધું. નાની છે, નાની છે, ઈ નો લેવાય ને નાની સિંગ. હાલો હવે હુઈ જા હું ને. ગંધાય બધી લાગે એમ. ઓસી છે, ઓસી છે. હું છે ઓસી છે. બારણા બંધ કર દિયા હે. હમકો નહીં આને દેંગે તો ક્યા કરેંગે. યહાં તડકે પે સોના પડેગા. એ અદરક ની સૂટ કરને કે લિયે રેડ નિકમા. હું હાલ, તું પેલા ઉપર જા લે આવજે. ચાલીસ વર્ષની ઉંમર થાય ને ત્યાં સુધી ભાવે તે ખાઈ લેવું. 40 થી 60 વર્ષની ઉંમર હોય ને તો પચે એ ખાઈ લેવું, અને 60 પછીની ઉંમર હોય ને તો જે આપે એ ખાઈ લેવું. પછી ન્યા પછી કંઈ બહુ ઓપ્શન હોય નહીં. એક ભાઈ કહે કે પાંડવો પણ જુગાર રમવા ગયા હતા તો મને જુગાર રમવામાં શું વાંધો, તું મને કેમ જવા નથી દેતી, એવું એની ઘરવાળીને કહેતા હતા. એટલે એની ઘરવાળી કે વાંધો નહીં જાજો. પછી 5 મિનિટ થઈને ત્યાં એની ઘરવાળી તૈયાર થઈને બહાર નીકળી. એટલે એના પતિએ પૂછ્યું કે આમ તૈયાર થઈને ક્યાં જાશ. એટલે એની ઘરવાળીએ કીધું કે દ્રૌપદીને 5 પતિ હતા, મારે તો હજી 1 જ છે. બધી જગ્યાએ શાસ્ત્રોની કમ્પેરિઝન કરવા ન જવાય, હલવાઈ જવાય કંઈક.